અમદાવાદમાં મળેલા સંમેલન થી વિવાદ વકર્યાના અહેવાલ સામે આવ્યા છે હવે બાવીસ ડિસેમ્બરે વધુ એક સંમેલન યોજાવાની તૈયારી સંમેલનમાં માં સેનાની વિવિધ પાંખો સમાજના આગેવાનો રાજકીય આગેવાનો આવી શકે અન્ય રાજ્યોમાંથી ક્ષત્રિય આગેવાનો સંમેલનમાં હાજરી આપે તેવા પણ પ્રયાસો થશે મહત્વનું છે કે અમદાવાદમાં વીસ સપ્ટેમ્બરે ક્ષત્રિયોનું સંમેલન થયું હતું જેમાં ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવી હતી ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જે બાદ પીટી જાડેજાએ પણ તેના પર સવાલ ઉઠાવ્યા હતા

પણ એમને એવું નથી કેતા જેમનું આયોજન હત જે આ બધું કરવાનું તો એ રાજા એ રાજા જ છે રાજાને પ્રમુખ પદ કોને કોઈ દિવસ કે સાંભળું આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યા રજવાડાનું એ રજવાડા છે એ સ્ટેટ લેવલે છે એમને હોદા ન હોય બરાબર એમને મંચ ઉપર બેસાડવાના હોય એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય નહીં કે અમને એને હોદા બનાવી જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય આ લોકોને કઈ ખબર પડતી નથી વધારે પડતા ભણેરા અથવા તો ગણેલા નથી એવું લાગે છે ત્યારે કઈ એવું સમાજનું નું કઈ કઈ સમાજ ને લાગતા એવા કોઈ અહિયાં પોઈન્ટ જ નતા સામાજિક મંચ હતો તો આવું તો બધાય ભાઈ તમે સલાહ આપી દઉં હું સલાહ આપું કે ભાઈ બધા શિક્ષણ તરીકે આગળ આવો આમ કરો તેમ કરો પણ હું શું વીસ વિદ્યાર્થીઓની હું ફી ભરી શકું છું ઈ ઈ આપણે અહીંયા જાહેરાત કરી હોય નબળો વર્ગ છે એને સમૃદ્ધ કેમ બનાવો આર્થિક રીતે આપણે આગળ કેમ લઈ આવો કે નબળાને નબળા જ રાખવાના બરાબર તો આ બધા એજન્ડા હતા કે એ કઈક કામ ના હતા કે લેડીસોને આજની એકવીસમી સદીમાં લેડીસો પણ ભણી ગયેલી દીકરીઓ એજ્યુકેટેડ થઈને દીકરીઓ પણ આગળ આવે ઘૂંઘટનો ટાઈમ છે મર્યાદામાં રહી અને મારા ક્ષત્રિયાઓને મર્યાદામાં રહીને પગફળ થવાનું છે અને હું એમ નથી કેતી કે આમ કે તેમ પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે એટલે એ બધું હોવું કંઈક થયું હોત એવું તો કઈ ત્યાં એજન્ડા જ નતો જી આમાં જેટલા પણ ક્ષત્રિયો બરાબર એ લોકો પણ આવકારી તમે ભાગલા તમે ખુદ પાડી અને પછી તમે અમને કરો છો પછી અમારે બોલવું પડે છે અને બા સીધા ટાર્ગેટ કરે છે પદ્મિબાને અનામત અંગે રાજ્યસભા